સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રક ડ્રાઈવરોએ ગુજરાત સહિત દેશમાં હડતાલ પરત ખેંચી લીધી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને આ મોટા સમાચાર કે જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથેની મીટિંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 વર્ષની સજા અને દંડ લાગુ નહીં કરવામાં આવે. હિટ એન્ડ રનનો નવો નિયમ હાલ લાગુ નહીં પડે. સરકારના આશ્વાસન બાદ હડતાલ જે છે એ સમેટવામાં આવી છે. 10 વર્ષની સજા અને દંડ લાગુ નહીં થાય. સરકારની આશ્વાસન પછી હડતાલ પણ સમેટવામાં આવી છે. હિટ એન્ડ રનનો આ જે નવો નિયમ જે લાગુ પડવાનો હતો એ હાલ લાગુ નહીં થવાની હાલ માહિતી સામે આવી રહી છે. 10 વર્ષની સજા અને દંડનો આ નિયમ લાગુ નહીં થાય. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથેની મીટિંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે રીતે છેલ્લા ઘણા સમયથી ટ્રક ડ્રાઈવરોએ ગુજરાત સહિત દેશમાં હડતાલ જે કરી હતી એ પરત ખેંચી લીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથેની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 10 વર્ષની સજા અને દંડની જે વાત કરવામાં આવી હતી એ નિયમ હવે લાગુ નહીં થાય. હિટ એન્ડ રનનો નવો નિયમ હાલ લાગુ નહીં થાય. જે હાલ આ સમાચાર મળી રહ્યા છે, સરકારના આશ્વાસન પછી હડતાલ સમેટવામાં આવી છે. હિટ એન્ડ રનનો નિયમ હાલ લાગુ નહીં થાય જે રીતે સમાચાર મળી રહ્યા છે. આના વિશે વધારે વાત કરીશું. એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે આ ટ્રક ડ્રાઈવરોની જે હડતાલને લઈને જે સમાચાર આવી રહ્યા છે, જે નિયમ લાગુ કરવાનો હતો હાલ એને લાગુ નહીં કરવાની વાત સામે આવી છે, શું માહિતી? ચોક્કસ વિક્રમ, કહી શકાય કે ટ્રક ડ્રાઈવરોને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં ટ્રકના જે ડ્રાઈવરો છે, હિટ એન્ડ રનનો જે નવો કાયદો હતો એના જે રોષિત થઈ અને છેલ્લા કેટલાય દિવસથી દેખાવો કરી રહ્યા હતા. ગુજરાતમાં પણ ઘણા નગરોમાં ટ્રક ડ્રાઈવરો ચક્કાજામ કરતા હતા અને ટ્રાફિકની વ્યવસ્થા પણ ખોરવાતી હતી. દરમિયાન અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ગુજરાત સહિત દેશમાં જે ટ્રક ડ્રાઈવરોની હડતાલ પરત ખેંચાઈ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે જે મીટિંગ થઈ તેમાં હિટ એન્ડ રનનો કાયદો લાગુ નહીં પડે, 10 વર્ષની સજા અને દંડ લાગુ નહીં થાય તેવો નિર્ણય લેવાયો છે. આજે મોડી સાંજથી જે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથેની મીટિંગમાં નિર્ણય લેવાયો છે અને ટ્રક ડ્રાઈવરોમાં લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ શું કહ્યું હતું એ નિવેદન પણ આપણે સાંભળીશું. ન્યાય સંહિતા કી ધારા 106(2) મે 10 સાલ કી સજા તથા જુર્માને કે પ્રાવધાન કે બારે મે વાહન ચાલકો કી ચિંતા કા સંજ્ઞાન લિયા તથા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ કે પ્રતિનિધિયો સે આજ 2 જનવરી 2024 કો વિસ્તૃત ચર્ચા કી. સરકાર યે બતાના ચાહતી હૈ કે યે નયે કાનૂન એવં પ્રાવધાન અભી લાગુ નહીં હુએ હૈ. હમ યે ભી બતાના ચાહતે હૈ કે ભારતીય ન્યાય સંહિતા કી ધારા 106(2) કો લાગુ કરને સે પહેલે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સે વિચાર વિમર્શ કરને કે બાદ હી નિર્ણય લિયા જાયેગા. હમ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ તથા સભી વાહન ચાલકો સે અપીલ કરતે હૈ કે આપ અપને અપને કામો પર વાપસ લોટ આયે. ધન્યવાદ.